ॐ नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिनेतापहारिणे जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। मंच पर उपस्थित आपड़ा मुख्य अतिथि ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવો, અહીં ઉપસ્થિત અન્ય મહાનુભાવો, ઉપસ્થિત આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈ બહેનો, વિદ્યાર્થી મિત્રો, વાલીઓ, પ્રેસના બધા જ ભાઈઓ અને અન્ય ઉપસ્થિત માતાઓ બહેનો અને ભાઈઓ, એક ગીત છે આપે સૌએ સાંભળ્યું છે, આજની ઘડી રણિયામણી। આપણા માટે આજની ઘડી અત્યંત રણિયામણી છે કે આપણા આ પુરસ્કાર વિતરણ સમારંભ અને યુવા સંમેલનના કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સ્વયં ઉપસ્થિત છે। ખરેખર આનંદનો અવસર છે અને આનંદીબેનનું તો નામ જ આનંદીબેન છે એટલે વધારે આનંદ આપશે જ, આપે જ છે, અને તમારા એમના પ્રવચન દ્વારા પણ આપણને આનંદ મળશે। ઘણા લોકોને જ્યારે કહી રહ્યો હતો કે આનંદીબેને અમને 1.5 કલાક આપ્યો છે, ફાળવ્યો છે અને ખાસ અમારા કાર્યક્રમમાં આવે છે એટલે કે કુલ અમારા માટે 5 કલાક ફાળવ્યા છે, ત્યારે બધાને વિશ્વાસ નહોતો થતો। પણ તમે જોયું ને કે બેન આવી ગયા છે અને 10 મિનિટ વહેલા આવ્યા છે, આ પરંપરા તોડીને। નહીં તો એમ કહેવાય છે કે ભાઈ મંત્રીશ્રીઓ માટે થોડી રાહ જોવી પડે, ધીરજના ફળ મીઠા હોય, પણ અહીંયા ઊંધું છે કે બિફોર ટાઈમ આવી ગયા। અને આ દર્શાવે છે શ્રીમતી આનંદીબેન પટેલની શિક્ષણ જગત પ્રત્યેની એમની જે અભિરુચિ, એમનું કમિટમેન્ટ, એના પ્રત્યેની પ્રતિબદ્ધતા, વિદ્યાર્થીઓ પ્રત્યેનો એમનો પ્રેમ અને ખાસ તો ભાવિ ગુજરાતના જે ઘડવૈયા થવાના છે એ લોકોના ચારિત્ર ઘડતરમાં ઊંડો રસ લઈ અને એમના ચારિત્ર ઘડતર માટે અહીંયા આવે, આ જ એમનું એ જ દર્શાવે છે। અને હું આનંદીબેનને ખાતરી આપું છું કે એમણે જે આ વિશેષ સમય આ કાર્ય માટે આપ્યો છે, જે તારલાઓએ સ્વામી વિવેકાનંદના જીવનચરિત્રને વાંચી અને વિશેષ રસ દાખવ્યો છે સમસ્ત ગુજરાતમાંથી, એમાંના વિશિષ્ટ બધા વિદ્યાર્થી ભાઈ બહેનો, લગભગ 75,000 વિદ્યાર્થી ભાઈ બહેનોમાંથી આ ચૂંટેલા ભાઈ બહેનો સમસ્ત ગુજરાતમાંથી જ્યારે આવ્યા છે, ત્યારે હું કહું છું લગભગ 1,000 સ્કૂલોએ આમાં ભાગ લીધો, 75,000 વિદ્યાર્થીઓ ભાગ લીધો અને એમાંના ચૂંટેલા જ્યારે અહીંયા તારલાઓ બેઠા છે, તો હું ખાતરીપૂર્વક કહું છું બહેનને કે આ જે તમે સમય કર્યો છે અમારા માટે એ વેસ્ટ નથી થયો, એ ઇન્વેસ્ટ થયો છે, અને ભારત એ જે આગામી ગુજરાત એ તમને આ ગુજરાતના બધાએ જે ભાવિ ઘડવૈયા એ અહીંયા બેઠા છે અને જરૂરથી એ સમય તમે આપ્યો છે એ વેસ્ટ નહીં થવા દે। આનંદીબેન સાથેનો અમારો સંબંધ બહુ જૂનો છે, જ્યારે હું પોરબંદરમાં હતો અહીંયા પહેલાં, ત્યારે અમે લોકોએ ભૂકંપ પુનર્વાસના ભાગરૂપે ગુજરાતમાં 81 શાળાઓ બનાવી હતી, સ્કૂલની શાળાઓ, ગવર્મેન્ટ સ્કૂલ્સ, અને પાછી સોંપી દીધી હતી અને 6 વસાહતો બનાવી હતી, એમાંની 37 શાળાઓ અને 3 વસાહતો અમે પોરબંદરમાં બનાવી હતી। એમાંની એક શાળાનું ઉદ્ઘાટન ભારવાડા ગામ ખાતે વિવેકાનંદ વિદ્યા મંદિરનું ઉદ્ઘાટન શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા થયું હતું 2001માં। 3 મહિનાની અંદર અમે સ્કૂલ બનાવી દીધી હતી અને તેથી બહુ ખુશ થયા હતા અને બહુ સુંદર એમણે પ્રવચન આપ્યું હતું અને જે ઓરડામાં સ્વામી વિવેકાનંદ રહ્યા હતા ત્યાં એમણે ધ્યાન કર્યું હતું। પછીથી જ્યારે રેવન્યુ મિનિસ્ટર થયા ત્યારે પણ અમારા રેવન્યુના પ્રોબ્લેમ્સ એમણે સોલ્વ કર્યા। આ બંગલો જે દિલારામ બંગલો, ઐતિહાસિક દિલારામ બંગલો આપણને મળ્યો, આપને ખબર છે કે
18 એપ્રિલ 2005 રોજ તત્કાલીન મુખ્યમંત્રી વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે આવ્યા હતા અને આ ઐતિહાસિક દિલારામ બંગલો જેમાં સ્વામી વિવેકાનંદજી તત્કાલીન દિવાન મણિભાઈ જસભાઈના અતિથિ રૂપે રહ્યા હતા એ જ બંગલો આપણને સોંપી દીધો હતો જેથી ત્યાં સ્મૃતિ મંદિર બનાવી શકાય અને એમાં પણ આનંદીબેને પોતે વ્યક્તિગત રસ દાખવી અને બહુ મહત્વની ભૂમિકા ભજવી હતી. એમના અમે આભારી છીએ. અને એક વાત કહેતા મને બહુ આનંદ છે કે જે સમસ્યા 10 વર્ષોથી વડોદરામાં અમને હતી, એક રામકૃષ્ણ મઠ માટે અમે મંદિર અને શૈક્ષણિક સંસ્થા બનાવવા માટે અમે જમીન લીધી હતી, એમાં થોડા કોમ્પ્લિકેશન હતા, એ માનનીય કલેક્ટર સાહેબ અને આનંદીબેન મળીને એ પ્રોબ્લેમ અમારો સોલ્વ કરી દીધો છે અને બહુ તરત જ અમારો રામકૃષ્ણ મઠ હવે વડોદરામાં સ્થાપિત થઈ જશે અને સુંદર શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ હવે શરૂ થઈ જશે. રામકૃષ્ણ મઠ અને મિશનના કુલ 178 શાખા કેન્દ્રો દેશ વિદેશમાં છે, જેમ આપ જાણો છો, જેમાંથી 4 કેન્દ્રો ગુજરાતમાં છે, રાજકોટ, લીંબડી, પોરબંદર અને વડોદરા. એ સિવાય 1000 સેન્ટર એવા છે જેનું સંચાલન અમે નથી કરતા, અમારા ભક્તો અને મિત્રો કરે છે. ઘણા વખતની માંગ હતી કે ઘણા બધા સ્ટેટમાં, ઘણા બધા રાજ્યોમાં, કેપિટલમાં સેન્ટર જરૂર હોય છે, પણ ગુજરાત આવું સરસ, આટલું વિકસિત આવું રાજ્ય, પણ ત્યાં કેપિટલમાં, રાજધાનીમાં, અમદાવાદ કે ગાંધીનગરમાં અમારું ઓફિશિયલ સેન્ટર નથી. એ વાતની રજૂઆત માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ કરવામાં હતી ત્યારે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા. 9 એપ્રિલ 2013 રોજ બેલુમઠ ગયા હતા. અમારા રામકૃષ્ણ મઠ મિશ્રના અધ્યક્ષ પૂજ્ય સ્વામી આત્મસ્થાની મહારાજ પાસે આશીર્વાદ લેવા ગયા હતા. એમને તેઓ બહુ માને છે અને એમણે ત્યારે મજાકમાં કહ્યું તો પણ ખરું કે જો હું ભવિષ્યમાં કાંઈ થઈશ, પ્રાઇમ મિનિસ્ટર નામ નહોતું આપ્યું, જો ભવિષ્યમાં કાંઈ થઈશ તો ક્રેડિટ તમને જશે, કારણ કે હું તો સંન્યાસી બનવા આવ્યો હતો, તમે મને રિજેક્ટ કર્યો તો આજે હું હવે આ નવી લાઈનમાં આવ્યો. ત્યારે અમારા રામકૃષ્ણ મિશનના સિનિયર સ્વામીજી કહ્યું હતું કે જો ગાંધીનગર કે અમદાવાદમાં જમીન કંઈ મળશે તો અમે લોકો ત્યાં ઓફિશિયલ સેન્ટર હવે બનાવવા માટે તૈયાર છીએ. તો એની વાત પણ મેં આનંદીબેનને કરેલી છે. એના માટે પણ આનંદીબેને અમને આશ્વાસન આપ્યું છે કે જરૂરથી જે બની શકે એમ જલ્દીથી જો આપણને જમીન મળશે તો રામકૃષ્ણ મઠ મિશનનું 5મું કેન્દ્ર ગાંધીનગર અથવા અમદાવાદમાં બહુ સરસ, બહુ તરત જ શરૂ થઈ જશે ગુજરાત સરકારના સૌજન્યથી અને એમના સહકારથી. ગુજરાત સરકારનું અમારા પર ઘણું બધું ઋણ છે. તાજેતરમાં સ્વામી વિવેકાનંદ 150મી જન્મજયંતિ પ્રસંગે અમે 23 વર્ષની રિસર્ચ પછી એક પુસ્તક બહાર પાડ્યું, પ્રકાશિત કર્યું, ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ. તેનું વિમોચન શ્રી નરેન્દ્રભાઈએ કર્યું હતું 11 જાન્યુઆરીએ. સ્વામી વિવેકાનંદ 150મી જન્મજયંતિ ગુજરાત સરકારે પોતે ઉજવી હતી, એનો સમાપન સમારોહ હતો. હજારો યુવા ભાઈ બહેનો સમસ્ત વિશ્વમાંથી આવ્યા હતા. એ ફંક્શનમાં તેમણે અમે જે પ્રકાશિત કર્યું છે રામકૃષ્ણ મિશન વડોદરા તરફથી એક પુસ્તક ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ, એનું વિમોચન શ્રી નરેન્દ્રભાઈ કર્યું હતું અને 1 લાખ પ્રતોનો ઓર્ડર આપ્યો હતો ગુજરાત સરકારે. અને પહેલી વાર એવું બન્યું ઇતિહાસમાં, અમે તો જાણ્યું નથી, હું તો પહેલા બિહારમાં પણ હતો, ઘણી બધી સરકારો સાથે કામ કર્યું છે, પણ નોર્મલી એવું હોય છે કે ઓર્ડર મળી જાય છે, ઓર્ડરનું સપ્લાય પણ થઈ જાય છે, બિલના પેમેન્ટ માટે ઘણા ધક્કા ખાવા પડે છે. અહીંયા અમે જોયું કે અમને ઓર્ડર આપ્યોની સાથે એડવાન્સમાં પેમેન્ટ મળ્યું અને પુસ્તકો તમે પછી આપ્યા, પ્રકાશિત કરેલી. આ ગુજરાત સરકારનો અમને સુંદર સહકાર મળે છે. પછી એનું અંગ્રેજી પણ હવે થયું છે ને એ પુસ્તક મેં નરેન્દ્રભાઈ મોદીને આપ્યું દિલ્હીમાં જ્યારે હું ગયો હતો. 20 મિનિટ વાતો થઈ ઘણી બધી 12મી ડિસેમ્બરે. તો આવી રીતે ગુજરાત સરકાર સાથે અમારો બહુ સારો સંબંધ છે અને એમની અમારા ઉપર ઘણો બધો અમને સહકાર એમના પાસેથી મળે છે. અહીંયા જે રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ જે થાય છે એમાં ઘણી બધી પ્રવૃત્તિઓમાં મૂલ્યની શિક્ષણની પ્રવૃત્તિ અમારી વિશેષ છે. મોબાઈલ મેડિકલ યુનિટ છે, લાઇબ્રેરી છે, મૂલ્યની શિક્ષણ પાસે, મૂલ્યની શિક્ષણ માટે અમે વધારે ધ્યાન આપી રહ્યા છીએ, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ માટેના કાર્યક્રમો થાય છે. અને હવે એક નવો કાર્યક્રમ અમે ચાલુ કરી રહ્યા છીએ જેનો પ્રારંભ આજે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી પોતાના વરદ હસ્તે એક બ્રોશર અમે છપાવ્યું છે, માહિતી પત્ર, એનું વિમોચન કરી અને એક નવો કાર્યક્રમ અમે આજે એનો શુભારંભ કરી રહ્યા છીએ. જ્યારે 12મી ડિસેમ્બર મળ્યો ત્યારે વડાપ્રધાનશ્રીની ખાસ ઈચ્છા હતી કે રામકૃષ્ણ મિશન પણ આ ઝુંબેશમાં જોડાઈ જાય. તો આ જે ક્લીનલીનેસ કેમ્પેઇન
સ્વચ્છતા અભિયાન, એમાં એમણે ખાસ કહ્યું કે રામકૃષ્ણ મિશન શું કરે છે. ત્યારે એમણે કહ્યું કે રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી મહારાજ પર ભારત સરકારનો પત્ર આવ્યો હતો અને એ એમણે બધે સર્કુલર કર્યો છે અને રામકૃષ્ણ મિશનના બધા જ શાખા કેન્દ્રો 138 ભારતમાં છે બધાને સર્ક્યુલર આપવામાં આવ્યું છે કે કંઈ ને કંઈ લોકો કાર્યક્રમ કરે. ઘણા સેન્ટર દ્વારા કાર્યક્રમ શરૂ થઈ ગયા છે, અમે પણ નાના પાયે થોડું કામ કર્યું છે, પણ વિધિવત એનો પ્રારંભ આપણે આજે કરી રહ્યા છીએ. માહિતી પત્રક, સ્વચ્છતા અભિયાનનું માહિતી પત્ર આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા થશે અને એમાં અમને મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ સહકાર મળવાનો છે, ઘણી બધી શાળાઓ કોલેજોનો સહકાર મળવાનો છે અને આવી રીતે સ્વચ્છતા અભિયાનમાં પણ રામકૃષ્ણ જોડાઈ રહ્યું છે ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે. તાજેતરમાં અમે 1 કરોડ રૂપિયાના ખર્ચે જે બંગલો જૂનો પુરાણો થઈ ગયો હતો જેમાં સ્વામી વિવેકાનંદ રહ્યા હતા એનું રિનોવેશન કર્યું છે. એટલે મારી આનંદીબેનને એટલી જ વિનંતી છે કે આજે સમય ઓછો હતો, ખાસ અમારા માટે આવ્યા હતા અને એમાંથી અમે કાપ મૂકવા નહોતા માગતા, પણ જ્યારે આવે વડોદરા ફરીથી ત્યારે એ ઐતિહાસિક બંગલાની મુલાકાત અવશ્ય લે. તેનું એક્ઝિબિશનનો પણ આરંભ નરેન્દ્રભાઈ મોદી કરાવ્યો હતો અને બંગલો પણ એમણે આપ્યો હતો અને હવે રિનોવેશન થઈ ગયું છે. તો અમે ખાસ આનંદીબેન પટેલને અને જેટલા મહાનુભાવો અહીંયા સ્ટેજ પર બેઠા છે અને અહીંયા સામે જે અહીંયા વાલીઓ અને બધા શિક્ષકો બેઠા છે બધાને, વિદ્યાર્થીઓને બધાને વિનંતી કરી છે કે એકવાર એ બંગલાની મુલાકાત અવશ્ય લે જ્યાં સ્વામી વિવેકાનંદની ચરણ રજ પડી હતી. અને એમાંથી એ ત્યાં ધ્યાન કક્ષ છે અમે બનાવ્યો છે ત્યાં સ્વામીજીની એ વાઇબ્રેશન છે એને કારણે ઘણા બધા લોકોને અહીંયાથી પ્રેરણા મળી રહી છે. આપ જાણો છો કે અરુણિમા સિંહના જેને પદ્મશ્રી હમણાં મળ્યું, એક પગથી એને એક જ પક્કા ભાગી ગઈ તો છતાં એક પગથી એ માઉન્ટ એવરેસ્ટ ચડી ગઈ, એની પણ અહીંયાથી માઉન્ટ એવરેસ્ટ જતા પહેલાં અહીંયા આવી હતી દર્શન કરવા માટે, આશીર્વાદ લેવા માટે. અહીંયાથી એને રામકૃષ્ણ વિવેકાનંદ સાથેનો ફોટો મળ્યો જે ત્યાં માઉન્ટ એવરેસ્ટ પર એ મૂકીને આવી છે અને એણે હવે નિર્ણય કર્યો છે કે સ્વામી વિવેકાનંદ મને માઉન્ટ એવરેસ્ટ પર લઈ ગયા, બાકીના 6 શિખરો પર હું સ્વામી વિવેકાનંદ લઈ જઈશ અને એમાંથી 3 શિખરો એણે પૂરા પણ કરી લીધા છે. ઝીલ મરાઠીનું પણ હમણાં સન્માન થશે, એને નેશનલ બ્રેવરી એવોર્ડ મળ્યો, એ દરરોજ અહીંયા આવીને પ્રાર્થના કરે છે. આવા કેટલાય લોકોને અહીંયાથી પ્રેરણા મળી રહી છે આ દિલાવા બંગલામાંથી. અહીંયા સ્વામીજીનું વાઇબ્રેશન છે, એની મુલાકાત લેવા માટે હું ખાસ આપને વિનંતી કરીશ. અમે લોકો જે મૂલ્ય શિક્ષણના કાર્યક્રમો કરીએ છીએ એના જ ભાગરૂપે અમે છેલ્લા 5 વર્ષોથી રાજ્ય સ્તરીય ક્વિઝ સ્પર્ધા નો અમે આયોજન કરીએ છીએ અને એમાં બહુ સુંદર સહકાર અમને શિક્ષણ વિભાગનો મળે છે એવો સર્ક્યુલર આપી દે છે જેથી બધી શાળાઓને એમાં જોડાવાનો એમાં રસ મળે છે, રસ એનો ઉત્પન્ન થાય છે. અને આ વર્ષે 989 શાળાઓના 9-12 ધોરણના 74,529 વિદ્યાર્થી ભાઈ બહેનોએ આમાં બહુ જ રસપૂર્વક ભાગ લીધો અને એમાં અમે મોસ્ટ ઓફ જેટલા મોટાભાગના પ્રશ્નો ઓબ્જેક્ટિવ હતા, સબ્જેક્ટિવ પ્રશ્નો બહુ ઓછા હતા, પણ એ સબ્જેક્ટિવ પ્રશ્ન એવા એમાં એ લોકોની અમે લાગણી પૂછવા માંગતા હતા કે તમને આ કોમ્પિટિશનથી શું લાભ થયો અને એટલો સુંદર પ્રતિભાવ થયો છે. દાંત જાતના ભેદભાવ વગર એ બધા વિદ્યાર્થી ભાઈ બહેનો એમાં જોડાયા છે અને બહુ સુંદર પ્રતિભાવ આપ્યો છે કે અમને આ સ્વામી વિવેકાનંદ પ્રતિભાથી અમને જે કંઈ પુરસ્કાર મળશે તો પછી મળશે, પણ સૌથી મોટો પુરસ્કાર અમને મળ્યો છે કે નવું જીવન અમને મળી ગયું અને સ્વામી વિવેકાનંદ જીવન સંદેશથી અમને બહુ જ એ પ્રેરણા મળી છે. અને મારો મુખ્ય ઉદ્દેશ આ જ છે, આજે અમે કોમ્પિટિશન યોજી રહ્યા છીએ, સ્પર્ધાઓ યોજી રહ્યા છીએ, અમારી એ જ ઈચ્છા છે કે સ્વામી વિવેકાનંદના પુસ્તકો એ બધા વાંચતા થાય. કારણ કે આપણા દેશના જેટલા મહાપુરુષો થઈ ગયા, મહાન નેતાઓ થઈ ગયા, આ બધાના પ્રેરણા સ્ત્રોત હતા સ્વામી વિવેકાનંદના પુસ્તકો. એક વિદ્યાર્થી ભણતો હતો 9મા ધોરણમાં અને એના હાથમાં સ્વામીજીનું પુસ્તક આવ્યું અને એણે નિર્ણય કર્યો કે મારું આખું જીવન હું બલિદાન આપી દઈશ ભારત માતાની સેવામાં. પાછળ તેનું નામ થયું નેતાજી સુભાષચંદ્ર બોઝ. એ નેતાજી સુભાષચંદ્ર બોઝ સૌથી પહેલા આવ્યા હતા અમારે બનારસ સેન્ટરમાં સંન્યાસી બનવા માટે, પણ અમારા સ્વામી બ્રહ્માનંદજી પ્રેસિડેન્ટ તરીકે કહ્યું નહીં, તારા માટે જુદો માર્ગ છે. અને અદભુત સંયોગ છે, ત્યારે એની ઉંમર 17 વર્ષ હતી. બીજો એક યુવક 17 વર્ષની ઉંમરનો બેરુમઠમાં ગયો સંન્યાસી બનવા માટે, એને પણ એમ જ કહેવામાં આવ્યું કે તમારો રોલ બીજો કરવાનો છે, એ પાછળથી બન્યા નરેન્દ્રભાઈ મોદી, અત્યારે વડાપ્રધાન છે. તો આ એક અદ્ભુત સંયોગ છે કે કેટલા લોકોને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચી અને અદ્ભુત પ્રેરણા મળી રહી છે અને એટલા માટે આ સ્વામી વિવેકાનંદના પુસ્તકો બધા વાંચતા થાય એવી અમારી જે નેમ છે. અને આનંદીબેનને વિનંતી પણ કરીશ કે જો આ સ્વામી વિવેકાનંદના પુસ્તકો ટેક્સ્ટબુક તરીકે સ્કૂલોમાં જો ચાલુ કરવામાં આવે તો એનાથી વિદ્યાર્થીઓના ચારિત્ર ઘડતરમાં એક બહુ મોટો ફાળો રહેશે. પછી અમને આવી જાતની સ્પર્ધા કરવાનો કોઈ એ
જરૂરત નહીં રહે જો ટેક્સ્ટ બુક તરીકે આવે. અને આંધ્રપ્રદેશ ગવર્મેન્ટે સ્વામી વિવેકાનંદના પુસ્તકોને ટેક્સ્ટ બુક તરીકે સમાવી લીધા છે, એનો ઓર્ડર પણ અમારી પાસે છે. તો ગુજરાત સરકાર પણ જો પહેલ કરશે તો એ બહુ સરસ વાત થશે. આ પ્રસંગે જે કંઈ સૌ અહીંયા ઉપસ્થિત છે, માન્ય શ્રીમતી આનંદીબેન પટેલ, મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવો, અહીંયા આવેલા બધા મહાનુભાવો, અહીંયા આવેલા બધા માતાઓ પિતાઓ વાલીઓ શિક્ષક ભાઈ બહેનો આચાર્યશ્રીઓ, અને ખાસ તો આ સ્પર્ધામાં જેમને અત્યારે પુરસ્કાર મળવાના છે એવા સૌ તેજસ્વી તારલાઓ, જેમણે સ્વામી વિવેકાનંદ નામથી પુસ્તક વાંચી અને બહુ સરસથી, એટલું બધું કીન કોમ્પિટિશન હતું કે કોને નંબર આપવા કોને નહીં, એટલું સરસ રીતે તૈયાર કર્યા, એવા સરસ રીતે તૈયાર કર્યા બધા વિદ્યાર્થી ભાઈ બહેનો બધાનું રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વતી હું હાર્દિક સ્વાગત કરું છું અને વિનંતી છું. ધન્યવાદ.